સુરતમાં ભાઈએ સગી બહેનના ઘરનું જ તાળું તોડીને 5.33 લાખની મત્તા ચોરી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એક્ટિવા લેવા માટે બનેવી પાસે 7.5 રૂપિયા માંગ્યા હતા, પણ બનેવી આપ્યા ન હતા એટલે સાળાએ બહેન બનેવીનું પરિવાર દિવાળીની રજામાં બહાર ગામ ગયો હતો ત્યારે દરવાજાનું તાળું તોડી રોકડ દાગીના અને સીસીટીવી કેમેરાનું DVR મળી કુલ 5.33 લાખની મત્તા ચોરી કરી હતી. સુરતના ઉમરા ગામમાં લાપાચો પછી અમૃતલાલ ભંડારી અને તેનો પરિવાર પાલીતાણા અને વીરપુર જલારામના દર્શન માટે ગયો હતો, જે 3 દિવસ દરમિયાન તેમણે પોતાના ઘરના ફૂલઝાડને પાણી આપવા માટે પોતાના સગા સાળા જય ભંડારીને ઘરની ચાવી આપી હતી. જોકે ઘરના એક દરવાજાની ચાવી અને ટેરેસ ઉપર જઈ શકાય તે રૂમની ચાવી આપવામાં આવી હતી. મકાનના બાકીના રૂમ લોક હતા. જ્યારે પરિવાર પરત ફર્યો ત્યારે જોયું તો ઘરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળતા સમગ્ર ઘટના મુદ્દે પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી, જેમાં ચોરે સીસીટીવીનો DVRની પણ ચોરી કરી હોવાની વિગત સામે આવી હતી. જે સંજોગોમાં ચોરી કરવામાં આવી હતી તે કોઈ પણ જાણ બેદુજ હોવાની શક્યતાના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી, જેમાં નજીકમાં સુમન લિપિ અવાસમાં રહેતો અને બનેવી જ્યાં પૂજારી અને ટ્રસ્ટી છે તેવા સાંઈ મંદિરમાં નોકરી કરતો જય ભંડારી જ શંકાના દાયરામાં આવી ગયો હતો. 11/11/24 ના રોજ ઉમરા પોસ્ટ વિસ્તારમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ, જે ગુનામાં મગદલ્લા ગામમાં એક અમૃતભાઈ ડાયાભાઈ ભંડારીના ઘરમાં 137.5 ગ્રામના દાગીનાની ચોરી થયેલ, જે કુલ મુદ્દામાલ 5,33,250 રૂપિયાની ઘરફોડ ચોરી થયેલ, જે ક્રાઇમમેનને ખબર પડતા ક્રાઇમમેનના અધિકારીઓ વિઝિટમાં ગયા. વિઝિટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી કે આ ઘરફોડ ચોરી એમના અમૃતભાઈ ડાયાભાઈના સગા સાળા જયકુમાર ભંડારીનાઓ, જે સુમનદીપ આવાસમાં રહે છે, એમને જ કરેલાની જણાઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઇમમેનની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે. જે ચોરીના ગુનામાં પોતે ચોરી એટલા માટે કરેલાનું કે એમની એક એક્ટિવા લેવાની હતી, જે એક્ટિવામાં 20,000 રૂપિયા ખૂટતા હતા, જે એમના બનેવી પાસેથી એમને માગ્યા. એમના બનેવીએ આ રૂપિયા ના આપતા એમને ખૂબ ખોટું લાગી આવતા, અને એ પોતે સાંઈબાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમને બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે, અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં 5,000 રૂપિયામાં એમના બનેવી એમને નોકરી લગાવેલા છે, પરંતુ આ 20,000 રૂપિયા ના આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાનો અંજામ આપ્યો. અહીંયા લાવીને એને પૂછપરછ કરતા મુદ્દાપાલ બાબતમાં પૂછતા એમને મુદ્દામાલ એમના સુવંદિસ આવાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટથી બંધ કરી દીધેલું હતું. જે ક્રાઇમની ટીમ પહોંચતા એમને જાતે આ મુદ્દામાલ બતાવી અને મુદ્દામાલ રિકવર કરેલ છે, જે મુદ્દામાલ ટોટલ 249.78 ગ્રામ એટલે કુલ્લે 16,22,000 રૂપિયાનું મુદ્દામાલ કબજે કરેલ છે. જે ફરિયાદીને હતું કે 5,33,000 મુદ્દામાલ છે, પરંતુ એ મુદ્દામાલ 16,22,000 ટોટલ મુદ્દામાલ રિકવર કરેલ છે અને ગુનો ડિટેક્ટ કરેલ છે. તેની કડક પૂછપરછ કરતા તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. બનેવીએ એક્ટિવા ખરીદવા 20,000 ન આપતા સણાએ એવા કાંડ કર્યો હોવાની આરોપીએ કબૂલાત કરી હતી. મહત્વની વાત એ છે કે ભાઈ અને બહેનના સંબંધને પજવતો આ ચોરીના કિસ્સામાં હાલ તો ભીની ઘરે ચોરી કરનાર સાઈની ધરપકડ કરીને ચોરી કરેલ મુદ્દામાલ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.